નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે જોયું પાઠ 6 મેરી બીમારી સામાને લી. પાઠના લેખક જે છે હરિવંશ રાય બચ્ચનજી, એ એક બીમારીથી પીડાય છે. એ બીમારી છે ટીબી, અને એ બીમારીમાં એમની પત્ની એની મનથી મક્કમ થઈને એમની સેવા કરે છે, એમને સહયોગ આપે છે. પરંતુ લેખકને એની બીમારી કરતાં પણ એને જે લેણું છે, એની માથે જે કર્જ છે, એ ચૂકવવાની વધુ ચિંતા છે. ત્યારે એમની જે પત્ની જે શામા છે, એને એની ચિંતા દૂર કરીને એને નિશ્ચિત થઈને એને સુવાનું કહે છે. અને આગળ જુઓ શું કહે છે. મનને કે લીએ જો મેને અપને આપકો છોડ દિયા થા, વહ મુજે એકદમ ગલત લગા. લેખક કહે છે કે મેં મરવા માટે મારી જાતને જે છોડી દીધી હતી, એ મને એકદમ ખોટું લાગે છે. મુજે અપને લીએ નહીં તો શામા કે લીએ જીને કા સંઘર્ષ કરના ચાહીએ. લેખક કહે છે કે મારે મારા માટે તો નહીં, પરંતુ શામા માટે જીવન જીવવાનો સંઘર્ષ કરવો જોઈએ. શામા કે લીએ મેને જીવન મેં કુછ નહીં કિયા, કભી કરને કી યોગ્ય નહીં રહા. લેખક કહે છે કે શામા માટે મેં મારા જીવનમાં કંઈ પણ નથી કર્યું અને કરવા યોગ્ય પણ નથી રહ્યું. અબ યદિ મેં ઉસે એસી સ્થિતિ મેં છોડ જાઉં કે વહ મેરે મનને પર મેરા કર્જ ઉતારને કી ચિંતા કરે, તો મુજસા જધન્ય અપરાધી કોન હોગા. લેખક કહે છે કે જો હવે હું એને એવી પરિસ્થિતિમાં છોડી જાઉં કે એ મારા મર્યા પછી પણ મારી માથે જે લેણું છે એ ઉતારવાની ચિંતા કરે, તો મારી જેવું ખરાબ અપરાધી અથવા તો ગુનેગાર કોણ હશે. નહીં મેં શામા કે લીએ નહીં ચિંતાએ નહીં છોડ જાઉંગા, જીને કા રાસ્તા ખોજુંગા. એટલે લેખક કહે છે અચાનક કે નહીં, હું શામા માટે ચિંતાઓ છોડીને નહીં જાઉં અને જીવન જીવવાનો રસ્તો શોધીશ. જીકર અપની ચિંતાએ સમાપ્ત કરૂંગા, એટલે કહે છે કે જીવીને મારી જે ચિંતાઓ છે એ સમાપ્ત કરીશ, પૂર્ણ કરીશ. એક રાત જૈસે મેરે કાનો મેં કિસીને કહા, એટલે લેખક કહે છે કે કોઈ રાતે મને કોઈ કાનોમાં કહી ગયું. શું કહી ગયું? એક રાસ્તા અબ ભી હૈ, એટલે કહે છે કે એક રસ્તો હજી પણ છે. 15 દિન કે અહીં ઇલાજ મેં અપના બટુઆ ખાલી હો ગયા, એટલે લેખક કહે છે કે 15 દિવસના ઇલાજમાં બટુઆ એટલે પાકીટ, એટલે કહે છે કે 15 દિવસના ઇલાજમાં પાકીટ ખાલી થઈ જાય છે. મેં કદાપી નહીં ચાહતા થા કે પિતાજી ઘર કો હાથ લગાએ. એટલે લેખકના પિતાજી, અને આપણે આગલા લેક્ચરમાં જોઈએ કીધું હોય કે તારી બીમારી માટે આપણે ઘર પણ વેચી દઈશું. એટલે લેખક કહે છે કે હું ક્યારે પણ એ નહીં ઈચ્છું કે મારી બીમારીના ઇલાજ માટે મારા પિતા છે એ ઘરને હાથ પણ લગાડે, એને વેચવાનું વિચારે પણ. અપની વૃદ્ધાવસ્થા મેં શાંતિ સે બેઠને કો, ચાહે ઉનકો ભૂખે નંગે હી બેઠના પડે, ઉન્હોને એક શરણ સ્થળ બનાયા થા. એટલે લેખક કહે છે કે એમના પિતાજીએ એમની વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારવા માટે એમને એક ઘર બનાવ્યું હતું. મેં ઉસે ઉન્હે વંચિત કરને કા કારણ નહીં બનના ચાહતા થા. લેખક કહે છે કે હું એમનું ચિંતાનું કારણ બનવા નથી માંગતો. પર યહ ભી નિયતિ કા એક વ્યંગ્ય હૈ કે મેરે માતા પિતા દોનો મેં સે કિસી કો અપની છત કે નીચે અપની અંતિમ શ્વાસે છોડને કા યોગ નહીં બના થા. લેખક કહે છે, પરંતુ ખબર નહીં નિયતિ એટલે કે નસીબે શું લખેલું છે કે મારા માતા અને પિતા બંનેમાંથી એક પણની પણ અહીંયા આ ઘરની છત નીચે અંતિમ શ્વાસ છોડવાનો મોકો નથી મળ્યો, યોગ નથી બન્યો. ના જાને રામ કહાં લાગે માટી, એટલે કહે છે કે ખબર નહીં રામે શું ધાર્યું છે, શું વિચાર્યું છે. પર ઉસ સમય મેં કેસે જાણતા, એટલે કહે છે પરંતુ એ સમય હું કઈ રીતે જાણી શકું. ઓર એક દિન મુજે વહ રાસ્તા દેખાઈ દયા, અને લેખક કહે છે અને એક દિવસ મને એ રસ્તો દેખાઈ રહ્યો છે, જીસ પર અપને બલ પર ચલકર મેં અપની ચિંતાએ સમાપ્ત કર સકતા હતા, એટલે કહે છે કે જેના પર ચાલીને હું મારી ચિંતાઓ સમાપ્ત કરી શકું તેમ હતો. કિસી કે લીએ વિશેષ કર શામા કે લીએ મેં કોઈ ચિંતાએ નહીં છોડુંગા, એટલે કહે છે કોઈ પણ માટે અથવા તો ખાસ કરીને શામા માટે હું કોઈ પણ પ્રકારની ચિંતાઓ છોડીને નથી જવા માંગતો. ઈસ સંકલ્પને મુજે દૃષ્ટિ ભી દી બલ ભી દયા, એટલે કહે છે કે આ વિચારે લેખકને નવો રસ્તો અને સાહસ પણ આપ્યું. મેને ડોક્ટર બી કે મુખર્જી કે પાસ જાકર કહા, ડાક્ટર સાહબ આપકા ઇલાજ બહુ જ મહંગા હૈ, મેરે પાસ આપકે ઇલાજ કે લીએ પૈસે નહીં હૈ. એટલે એક દિવસ
લેખક છે એ ડૉક્ટર મુખર્જી પાસે જઈને કહે છે કે ડૉક્ટર સાહેબ, તમારો ઈલાજ, તમારી દવાઓ બહુ મોંઘી છે, મારી પાસે એ ઈલાજ કરવા માટેના પૈસા નથી. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूँ, उन्होंने अपने बदनाम मुँहफट स्वभाव से कहा, पैसे नहीं है तो जाओ मरो. एटले जेवाज आ लेखक छे ये डॉक्टर मुखर्जी ने एम कहे कि डॉक्टर साहेब, तमारो इलाज मोंघो छे अने आ इलाज करवा माटे मारे पासे पैसा नथी, बस आवो कहे छे. अने जेवा लेखक कंईक आगळ कहे ए पहेला डॉक्टर मुखर्जी एने कहे छे कि पैसा नथी तो जाओ मरो. એટલે શું પછી આગળ શું કહે છે જુઓ, મુજે જીવન મેં ચુનૌતી સે હી બલ મિલતા હૈ. એટલે લેખક કહે છે કે મને જીવનમાં જે ચુનૌતીઓ છે એનાથી જ આગળ સાહસ મળે છે, સંઘર્ષ કરવાની સાહસ મળે છે. વે યદિ મુજે 100 બરસ જીને કા આશીર્વાદ ભી દેતે તો શાયદ જીને કે લિયે સંઘર્ષ કરને કા મુજમે ઇતના બલ ન આતા જીતના મેને અપને ઉનકે જાઓ મરો શબ્દો સે સંચય કિયા. લેખક કહે છે કે મને એ વાતથી વધારે સાહસ મળ્યું કે જ્યારે ડૉક્ટરે મને એમ કીધું કે પૈસા નથી તો જાઓ મરો. એટલું સાહસ તો મને જો એ 100 વર્ષ જીવવાનો આશીર્વાદ પણ આપી દે તો પણ ન મળે, એમ કહે છે લેખક. લડકપણ મેરે પડોશી બાબુ મુક્તા પ્રસાદને લુઈ કુને કી પાણી કે ઇલાજ સે મુજે પરિચિત કરાયા હતા. એટલે કહે છે લડકપણ એટલે નાનપણમાં. એટલે લેખક કહે છે કે નાનપણમાં મારા જે પડોશી છે બાબુ પ્રસાદ, એણે લુઈ કુનેની જે પાણીવાળા ઇલાજની જે ઇલાજ છે એનાથી એણે પરિચિત કર્યા છે. લુઈ કુને એ એક આયુર્વેદિક ડૉક્ટર હતા, તો રિસર્ચર હતા. મેરી એસી બીમારી કે લીએ ઠંડે પાણી કે ટબ મેં બેઠકર સીડ્સ બાથ લેને કા વિધાન થા. એટલે લેખકને એમ હતું સીડ્સ બાથ એટલે ગરમ પાણીના બાથ ટબમાં બેસીને સ્નાન કરવું. સીડ્સ બાથ એટલે ગરમ પાણીના જે બાથ ટબ હોય એમાં બેસીને સ્નાન કરવું. પણ લેખકને શું હતું કે ઠંડા પાણીના ટબમાં બેસીને સ્નાન કરવાનું. એમ એલોપેથી મેં ક્ષય કે રોગી કો દૂધ ઘી મક્ખન અંડા અધિક સે અધિક દિયા જતા હતા. એલોપેથી એટલે કે અંગ્રેજી ઉપચાર. એટલે લેખક શું કહે છે કે એલોપેથીમાં ક્ષયમાં શું કરવાનું હતું, રોગીને દૂધ ઘી માખણ અને ઈંડા એવું વધારેમાં વધારે ખાવાનું કહેવામાં આવતું હતું. કુને કે ઇલાજ મેં ચીકના મના થયા. એટલે કહે છે કે જે લુઈ કુનેનો જે પાણીનો ઇલાજવાળી જે પદ્ધતિ હતી એમાં જે ચીકણી વસ્તુ એ ખાવાની મનાઈ હતી. સિર્ફ કચ્ચી સબ્જીયા, ફળ, ભીગે ચને, ઘેહું આદિ પર રહેના હતા. ખાલી શું કે કાચા શાકભાજી, ફળો, પલાળેલા ચણા અને ઘેહું એટલે કે ઘઉં આટલું જ ખાવાનું રહેતું હતું. ન દવા પર કુછ ખર્ચ એટલે ન ખોરાક પર કુછ ખર્ચ. એટલે કહે છે કે દવાનો પણ ખર્ચો નહીં અને ખોરાકનો પણ ખર્ચો નહીં. યહી ઇલાજ તો મેરી સ્થિતિ કે અનુકૂળ થા ઓર કામકાજ સાધારણ કિયે જાના થા. એટલે કહે છે કે આ જ જે વસ્તુ હતી કે દવાનો પણ ખર્ચો અને ખોરાકનો પણ ખર્ચો નહીં, આ જ ઇલાજ એ લેખકની જે પરિસ્થિતિ હતી એની માટે અનુકૂળ હતો અને કામકાજ કરવા માટે પણ સરળ હતું. મેને બીકે મુખર્જી કા નુસ્ખા ફાટ ડાલા ઓર કોને કે અનુસાર સીડ્સ બાથ કા આરંભ કિયા, તદનુસાર ખોરાક આદિ રખી. એટલે લેખક કહે છે કે મેં બીકે મુખર્જીનો જે દવાઓ લખેલી હતી એ ફાડીને ફેંકી દીધી અને જે લુઈ કોનેની જે પાણીવાળી પદ્ધતિ છે એ અનુસાર મેં સીડ્સ બાથ લેવાનો આરંભ કરી દીધો અને સાથે સાથે જે એણે ખોરાક કીધો તો એ પણ લેવાનો શરૂ કરી દીધો. સ્કૂલ ભી જાને લગા, કેવલ રાતવાળી ટ્યુશન છોડ દે. એટલે લેખક કહે છે સ્કૂલે પણ જવા મળ્યો, માત્ર જે રાતે ટ્યુશન લેતો હતો એ છોડી દીધી. ઉસકા મુઆવજા એક તરહ સે કિતાબો કી બિક્રી સે મિલ જાતા હતા. મુઆવજા એટલે વળતર. એટલે કહે છે જે રાત્રે જે ટ્યુશન એ કરાવતા એનો જે વળતર હતું, એની જે સેલેરી હતી એ એને શેમાંથી મળી રહેતી હતી, તો કે જે એ પુસ્તકો લખતા એના વેચાણથી એને મળી રહેતું હતું. શામાને મેરા વિરોધ ન કિયા, શામાએ લેખકની વાતનો વિરોધ ન કર્યો.
जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चली। એટલે લેખક કહે છે કે આખા જીવનમાં હું જે પણ રસ્તા પર ચાલ્યો એ રસ્તા પર શામાએ મારી પાછળ પાછળ મારો સાથ આપ્યો। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़तू एक चलाचल पा जाएगा मधुशाला। यहाँ लेखक शू कहे कि एमनी जे स्नान चिकित्सा जे स्वीट्स बात नी जे प्रक्रिया छे एमा पण એમની પત્ની જે શામા છે એ દિન પ્રતિદિન એની સેવા કરે છે અને સહયોગ આપે છે। અને સૌથી વધારે તો એમ મનથી મક્કમથીની એના ઈચ્છા બળથી એમને લેખકને છે એમને આગળ વધવાની પ્રેરણા આપતી રહે છે અને પાછળ એને ફરવા નથી દેતી। રાહ પકડતો એકાએક ચલાચલ પા જાયેગા મધુશાળા, એટલે કહે છે કે તું એક રસ્તો પકડ અને એના પર આગળ ચાલવા માંડ, તને તારી મંઝિલ જરૂર મળશે। लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता था उसने अपने सारे रोगों को जैसे किल दिया। એટલે કહે છે પરંતુ એણે જે ઈચ્છા બલથી એટલે મનથી મક્કમથીને જે લેખકને સહયોગ આપ્યો છે એ સૌથી મોટો ચમત્કાર છે। અને એના કરતાં પણ સૌથી વધારે મોટો ચમત્કાર એ છે કે જ્યારે પણ લેખક બીમાર થયા છે ત્યારે શામા પોતાની બીમારીઓ ભૂલીને લેખકની સેવા કરે છે, સહયોગ આપે છે। એટલે લેખક કહે છે કે મારી બીમારીમાં ઈલાજમાં જે શામા છે પોતાની બીમારીઓ પણ ભૂલી જાય છે। કભી એક ઉંગલી દુઃખને કે ભી શિકાયત ન કી, એટલે કહે છે ક્યારે પણ એક આંગળી દુખવાની શિકાયત પણ નથી કરતી। શાયદ ઉસકે પ્રતિ ઇસી નિશ્ચિંતાને મુજે અપને રોગ સે લડને કા જીતના બલ દિયા ઉતના કિસી ચીજને નહીં દિયા, એટલે કહે છે કે કદાચ એના પ્રતિ જે નિશ્ચિંતતા હતી એણે જ લેખકને રોગ સામે લડવાની વધુ તાકાત આપી છે, સાહસ આપ્યો છે। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठोग योग की समझ में नहीं आता उसे क्या नाम दूँ, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी। एट लेखक कहे छे के श्यामाना आज आत्मनियंत्रण आत्मनिग्रह ने इच्छा बल जे हठोग योग छे एने मारा समझ में नहीं आवत, खबर नहीं हूँ शू नाम आपूँ एम के श्यामा ने बहु मोटी किमत चुकावी पड़ी छे। अपने क्षय जुहर से पूर्णतया मुक्त हो, जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चार पाए पर गिरी और फिर न उठी। એટલે લેખક શું કહે છે કે જે દિવસે બચ્ચનજી ક્ષયના તાવથી મુક્ત થયા તે દિવસે શામાએ ખાટલો પકડ્યો અને ફરી ક્યારેય પણ તે સ્વસ્થ ન થયા। 216 દિન બરાબર રોગશૈયા પર પડે રહેને કે બાદ 17 નવેમ્બર 1936 કો ઉસને અપના શરીર છોડ દે। એટલે લેખક કહે છે કે 216 દિવસ સુધી જે એમના પત્ની છે એ બીમાર રહ્યા અને ત્યારબાદ 17 નવેમ્બર 1936ના દિવસે એના શરીરનો ત્યાગ કરી દે છે શામા। શામા કે ઓર અપને વિવાહિત જીવન કે અંતિમ 18 મહિનો મેં મુજે ઓર ઉસે દોનો કો મોત કે સાથ સંઘર્ષ કરના પડે। એટલે કહે છે કે શામા અને મારા વિવાહિત જીવનમાં આજે છેલ્લા 18 મહિના છે એમાં મને અને શામાએ બંનેને મોત સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો। મેરે સંઘર્ષ મેં શામાને અપની ઇતની આંતરિક મંગલ કામના દી, ઇતના સહયોગ દિયા, ઇતની અપની સેવા દી, इतना अपने को दिया, इतना अपनी और से मुझे चिंतित विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ, पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी।
बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त न हो सकी। लेखक शू कहे छे कि तेमने ज्यां सुधी अंतिम श्वास सुधी बच्चनजीनी संभाल लीधी। बच्चनजी मानता था कि श्यामाए मारी बीमारी लईने मने निश्चिंत राखवाना प्रयत्नमां मूंगी किंमत चूकवी छे। श्यामाजी खरेखरा अर्थमां बच्चनजीना अर्धांगिनी हता। तो विद्यार्थी मित्रों, आपणो जे आजनो पाठ छे એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે। તો હવે સ્વાધ્યાય જોઈ લો। તો જુઓ પહેલો પ્રશ્ન શું છે, જુઓ એકાએક વાક્ય મેં ઉત્તર લખીએ। એમાં પહેલો પ્રશ્ન છે, સામાન્યતઃ લેખકો કોણ કોણ સી બીમારીયા રહેતી હતી। તેમાં શું લખેલું છે કે સામાન્યતઃ લેખકો જુખામ, બુખાર, ખાંસી, સિરદર્દ આદિ બીમારીયા રહેતી હતી। લેખક એલોપેથિકા ઉપચાર ક્યો નહીં કરાતે થે। તો શું આવે, લેખક એલોપેથિકા ઉપચાર નહીં કરાતે થે ક્યોંકિ વહ મહંગા હોને કે કારણ ઉનકી શક્તિ સે બહાર થા। બચ્ચનજી કો મુક્તા પ્રસાદજી કે ને કોણ સા ઉપચાર બતાયા થા। તો શું આવે, મુક્તા પ્રસાદજીને બચ્ચનજી કો લુઈ કોને કી પાણી કે પ્રયોગ સે રોગ દૂર કરને કા ઉપચાર બતાયા થા। હવે જુઓ સવિસ્તર ઉત્તર દીજીએ। તો શું છે પહેલું, લેખક બીમારી મેં ભી ક્યો કામ કરતે થે। તો શું આવે, લેખક કી આર્થિક સ્થિતિ અચ્છી નહીં થી, ઘર કા ખર્ચ નિકાલને કે લીએ વે સ્કૂલ મેં પઢાતે થે ઓર ટ્યૂશન કરતે થે। આરામ કરને સે વે યે દોનો કામ નહીં કર સકતે થે, બિના આમદની કે ઘર કેસે ચલતા। છોટે ભાઈ શાલિગ્રામ કી આમદની ભી અધિક નહીં થી, મહંગી દવાએ ભી ઉનકે લીએ સિરદર્દ થી, ઇસલીએ મજબૂરી મેં બચ્ચનજી બીમારી મેં ભી કામ કરતે થે। પછી શું છે બીજો સવાલ, જો લેખક કી બીમારી સુનકર શ્યામા કામકર તુરંત ક્યો સંભલ ગઈ। તેમાં આવશે, ડૉક્ટર મુખર્જીને બચ્ચનજી કો તપેદિક એટલે કે ક્ષય કી બીમારી બતાવી હતી। પત્ની શ્યામાને સુના તો વે કાંપ ઉઠી, ઉન્હોને પલ ભર મેં અનુભવ કર લીયા કે ઉનકા કાંપના બચ્ચનજી સહન નહીં કર પાયેંગે। પતિ કી સંવેદનશીલતા સે વે ભલી ભાંતિ પરિચિત થી, વે ઉન્હે અપની ચિંતા સે અવગત નહીં કરાના ચાહતી હતી, ઇસલીએ વે તુરંત સંભળ ગઈ। પછી જો ત્રીજો સવાલ, લેખક કો એસા ક્યો લગા કે ઉન્હે શ્યામા કે લીએ જીને કા સંઘર્ષ કરના ચાહીએ। તો એમાં આવશે, બીમારી મેં લેખક કો કર્જ ચુકાને કી ચિંતા ખાએ જા રહી હતી, ઉન્હોને અપને આપકો મરને કે લીએ છોડ દિયા થા, લેકિન તભી ઉન્હે શ્યામા કા ખ્યાલ આયા, ઉન્હોને સોચા કે ઉન્હોને શ્યામા કે લીએ તો કુછ કિયા હી નહીં, ઉસકે લીએ કુછ કરને લાયક ઉનકી સ્થિતિ હી નહીં થી, અબ યદિ અપને કર્જ કા ભાર ભી ઉસ પર છોડ જાય તો ઉનકે જૈસા જદન્ય અપરાધી કોન હોગા। યહ સોચકર ઉન્હે લગા કે ઉન્હે શ્યામા કે લીએ જીને કા સંઘર્ષ કરના ચાહીએ। જુઓ ચોથું, બચ્ચનજી કી પારિવારિક આર્થિક વિભિન્નતા કે બારે મેં અપને વિચાર પ્રકટ કી છે। તો એમાં શું લખશું આપણે, જુઓ પત્ની શ્યામા કે સાથ હરિવંશરાય બચ્ચનજી કા જીવન અત્યંત સંઘર્ષમય રહા, આય કે ઠોસ સાધનો સે વે વંચિત થે, વે સ્કૂલ મેં પઢાતે થે, ટ્યૂશન કરાતે થે, અપની કિતાબો સે ભી કુછ પૈસે મિલ જાતે થે, ફિર ભી ખર્ચ પૂરા નહીં હો પાતા થા, છોટે ભાઈ શાલિગ્રામ કા વેતન બહુત કમ થા, બચ્ચનજી કી બીમારી કે બાદ તો સ્થિતિ ઓર ભી ચિંતાજનક હો ગઈ, મહંગી દવાએ ખરીદના મુશ્કેલ હો ગયા, પિતાને ઘર ભેજકર પુત્ર કા ઇલાજ કરને કી બાત કી, સહી સમય પર ઇલાજ ન મિલને પર શ્યામા કી મૃત્યુ હુઈ। ઇસ પ્રકાર બચ્ચનજી કી પારિવારિક આર્થિક વિભિન્નતા કા દારૂણ રૂપ ઇસ સંસ્મરણ મેં વ્યક્ત હુઆ હે। પછી જો શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ, તો એમાં શું છે પહેલું, જહાં શરણ લિયા જા સકે વ, તો શું એનો જવાબ આવે, શરણ સ્થળ। પછી 100 વર્ષ જીની કા આશીર્વાદ એટલે શું આવે, શતાયુ ભવ, શુભ માર્ગ પર ચલને કા આશીર્વાદ એટલે સ્વસ્તિ પંથા,
હવે જો અવિરોધી શબ્દ તો શું આવે, ચીકના તો ખુરદરા, મધુ તો કટુ, કલશ તો શાંતિ, અને વિમુખ એટલે બદ્ધ. તો અહીંયા હવે આપણો પાઠ